नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઈમ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. નડિયાદમાં પેટ્રોલ પંપ પર 2 લાખ જેટલી રકમની ચોરી કરનાર તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા છે. 3 દિવસ અગાઉ કેવી રીતના લૂંટારુએ લૂંટને અંજામ આપ્યો હતો અને કેવી રીતના આરોપી પોલીસની ગ્રફ્તમાં આવ્યા જુઓ આ ક્રાઈમ રિપોર્ટ. નડિયાદમાં પેટ્રોલ પંપ પર ચોરી કરનાર આરોપી પોલીસ ગ્રફ્તમાં. નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશનથી નજીક આવેલ સીઆર સન્સ પેટ્રોલ પંપ પર 3 દિવસ અગાઉ તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. ઓફિસના ડ્રોવરમાંથી રોકડ રૂપિયા 1,94,000ની ચોરી કરી તસ્કર પલાયન થયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ટાઉન પોલીસે આ બાબતે ગુનો નોંધી લૂંટારુ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. ટાઉન પોલીસના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે પેટ્રોલ પંપ પર ચોરી આચરનાર તસ્કર નડિયાદના મિલ રોડ માહિતી ભવન પાસે આવવાનો છે. આથી પોલીસે અહીંયા વોચ ગોઠવી અને પસાર થઈ રહેલા શંકાસ્પદ વ્યક્તિને અટકાવ્યો હતો અને તેણે પોતાનું નામ રોહિત તળપદા હોવાનું જણાવ્યું. પોલીસે તેની પૂછપરછ કરતા પહેલા તેણે ચોરી નહીં કરી હોવાની વાત કરી, પરંતુ પોલીસે તેને અટકમાં લઈ કડક રીતે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પોતે જ પેટ્રોલ પંપ પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી. કુલ રૂપિયા 1,94,000ની ચોરી કરવામાં આવેલી અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા એની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી. ટેકનિકલ મદદ લેવામાં આવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને ટાઉન ડિસ્ટાફના માણસોએ પોતાના સોર્સિસનો ઉપયોગ કરી આ ગુનાને ઉકેલ્યો છે અને તેમાં આરોપી રોહિત જસુભાઈ તળપદાની અટકાયત કરેલી છે. 1,65,000 જેવી રકમ રિકવર પણ કરવામાં આવેલી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા 1,94,000 પૈકી 1,65,000 રૂપિયા રિકવર કર્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તે અગાઉ ઘણી વખત આ પેટ્રોલ પંપ પર આવી ચૂક્યો છે. પેટ્રોલ પંપની રોકડ રકમ કઈ જગ્યા ઉપર પડી રહેતી હતી તેની જાણકારી તેને મળી ગઈ હતી, જેથી તેણે આયોજનપૂર્વક આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ અગાઉ ભૂતકાળમાં કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. અમદાવાદમાં વિદેશ મોકલવા માર્કશીટમાં ચેરા કરીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરી છે. વિદેશ જવાની ગેરજમાં વિદ્યાર્થીઓ કેવી રીતે આ ટોળકીનો ભોગ બને છે એ જુઓ. માત્ર 10 રૂપિયાની કલર ઝેરોક્સ અને યુકે જવાની બોગસ પરમિટ રેડી. અમદાવાદમાં ઝડપાયું ડુપ્લિકેટ માર્કશીટ પર વિદેશ મોકલવાનું કૌભાંડ. આરોપી નીકળ્યો ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીના નામ છે મનીષ ઝવેરી, નીરવ વખરિયા અને જીતેન્દ્ર ઠાકોર, જેમણે ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ આચર્યું છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું કેરિયર બનાવવા જીવનભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટેના સપના જોતા હોય છે, પરંતુ તેઓ જોતજોતામાં ભેજાબાજ લોકોના સકંજામાં ફસાઈ જાય છે. લોકોના જીવનની આશાઓ સાથે ચેડા કરતા આ આરોપીઓનો પર્દાફાશ અમદાવાદની એલિસબ્રિજ પોલીસે કર્યો છે. આ ભેજાબાજ આરોપીઓ વિદ્યાર્થીઓની 10મા 12મા ધોરણની માર્કશીટ અને કોલેજની માર્કશીટમાં ચેડા કરી બોગસ માર્કશીટના આધારે યુકેમાં એડમિશન અપાવીને લાખો રૂપિયા પડાવતા પોલીસે કુલ 31 ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસને એક અંગત રાહે બાતમી મળી હતી કે 10મા 12મા અને કોલેજની જે માર્કશીટો હોય છે એની અંદર આ સંસ્થાની અંદર ચેડા કરવામાં આવે છે. આની વધુ તપાસ કરવા માટે ગઈકાલે આખી ટીમ ત્યાં કોચિંગ સંસ્થાની અંદર ગયેલી હતી. તેમાંથી ચેકિંગ કરતા 10મા 12માની અને કોલેજની ટોટલ 31 માર્કશીટ એવી મળી આવી છે કે જેની અંદર ઇંગ્લિશના માર્ક્સની અંદર આ લોકોએ ચેડા કરેલા હોય એવું જાણવા મળેલ છે. આરોપી ભેજાબાજ અંગ્રેજીમાં 56 માર્ક્સના કરતો 76 કે 86. માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઇન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ અંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ પણ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTSની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે, પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTSમાં જો પાસ નથી કરી શકતા તો તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવે છે.
જે વિદ્યાર્થીઓના ધોરણ 12માં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું યુકેમાં એડમિશન થઈ જાય છે, જેથી આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો, 56 માર્ક્સના 76 કે 86 કરતો અને માર્કશીટની ઝેરોક્સ કાઢીને યુકેની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો. જો વિદ્યાર્થીનું એડમિશન નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડની સાઇનિંગવાળો સિક્કો કાઢીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને વિદ્યાર્થીને વિદેશ મોકલતો. આરોપી વિદેશ જવા માટે રાખતો અવેરનેસના પ્રોગ્રામ. યુકેની અંદર ફર્ધર સ્ટડી માટે જવું હોય તો 12th માર્કશીટની અંદર 70+ માર્ક ઇંગ્લિશની અંદર જોઈએ, પરંતુ જે સ્ટુડન્ટને 70ની નીચે હોય તો એને આઈએલટીએસની એક્ઝામ આપવી પડે છે અને આઈએલટીએસની એક્ઝામ ક્લિયર કર્યા પછી એને ફર્ધર સ્ટડી માટે એડમિશન મળતું હોય છે. જે છોકરાઓનું આઈએલટીએસ ક્લિયર નહોતું થતું એ લોકોએ આ સંસ્થાનો સંપર્ક કરેલો. આ સંસ્થાએ એના જે 70ની ઓછા માર્ક હોય એ માર્ક્સને 70થી ઉપર કરી દીધેલ અને ત્યારબાદ એની જે ઝેરોક્સ કરાવી અને જે યુકેની યુનિવર્સિટી છે એની અંદર અપ્રુવલ કરાવેલ. એલિસબ્રિજ પોલીસે બનાવટી માર્કશીટ કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જે આરોપીઓ છે તે આંબાવાડી રોડ પર આવેલ જે ધ ગ્રાન્ડ મોલ છે કે જેમાં 301 નંબરની ઓફિસ ધરાવતા હતા. યુનિવર્લ્ડ નામની આ જે ઓફિસ છે કે જ્યાં IELTSના જે કોચિંગ ક્લાસ છે તે પણ ચલાવવામાં આવતા હતા. જો કે જ્યારે એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે આ જે ઓફિસ છે જેમાં બનાવટી માર્કશીટો બનાવવામાં આવે છે ને જે લોકો વિદેશ જવા માટે ઈચ્છુક છે અને પોતે સારા માર્ક્સ ધરાવતા નથી તેઓને બનાવટી માર્કશીટ બનાવીને વિદેશ મોકલવામાં આવે છે. ખાસ કરીને જ્યારે પોલીસને બાતમી મળી હતી અને પોલીસે અહીં રેડ કરી હતી ત્યારે પોલીસને અહીંથી લગભગ 23,75,000 રોકડા મળી આવ્યા હતા અને અલગ અલગ માર્કશીટો પણ મળી આવી હતી. જે ઓરિજિનલ માર્કશીટ હોય છે, ઓરિજિનલ માર્કશીટનો જે સિક્કો હોય છે તે સિક્કો કાઢી લેવામાં આવતો હતો અને તે બનાવટી માર્કશીટની અંદર લગાવી દેવામાં આવતો હતો અને આ રીતે માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી. આરોપીઓએ કેટલા લોકોને અત્યાર સુધીમાં આ રીતે બનાવટી માર્કશીટ બનાવીને વિદેશ મોકલ્યા છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કૌભાંડી મનીષ ઝવેરીની પૂછપરછમાં લોકોને વિદેશ મોકલવા માટે અવેરનેસના પ્રોગ્રામ પણ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલાયા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. વિદ્યાર્થીઓના માતા પિતા પોતાના છોકરાને વિદેશ મોકલવાની લાલચમાં કોઈપણ એજન્સી ઉપર વિશ્વાસ કરીને 8 લાખ રૂપિયા તેમને આપતા હોય છે. ઘણી વખત સામે આવ્યું છે કે આવા ભેજાબાજ લોકો મોટી રકમ ચાવ કરીને ફરાર થઈ જતા હોય છે અને વિદેશ જવાના સપના જોતા વિદ્યાર્થીઓની આશા ઉપર પાણી ફરી વળે છે. હાલ તો એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમેશ સુખડિયા, News18 ગુજરાતી, અમદાવાદ. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે મોરબીના એક ઉદ્યોગપતિને મળી જાનથી મારી નાખવાની ધમકી. લોરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્યની ઓળખ આપીને 25 લાખની ખંડણી માંગવામાં આવી. કોણ છે આ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય અને મોરબી પોલીસે શું કરી કાર્યવાહી, જુઓ ક્રાઇમ રિપોર્ટમાં. લોરેન્સ બિશ્નોઈ ગેંગ કા ઇન્સાન બોલ રહા હું. અગર જિંદા રહેના ચાહતે હો તો 25 લાખ રૂપિયે દે દો, વરના તુમ્હારે સાથ પૂરે પરિવાર કો ખતમ કર દેગે. પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલી બિશ્નોઈ ગેંગનું નામ આજથી 2 માસ પહેલા ચર્ચામાં આવ્યું હતું અને હાલમાં જ આ ગેંગના સભ્યો દ્વારા સુપરસ્ટાર સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગપતિના ફોનમાં વોટ્સઅપ કોલ આવ્યો જેમાં અજાણ્યા વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો માણસ હોવાની ઓળખ આપી રૂપિયા 25 લાખની ખંડણી માંગી અને જો પૈસા નહીં ચૂકવે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપી અનિલ પટેલ નામના એક વેપારીના મોબાઈલ ફોન ઉપર +1 425 606 4366 નંબર પરથી મેસેજ કોલ કર્યા હતા જેમાં હથિયારના ફોટા તથા અનિલભાઈના વેપાર ધંધાની વિગતો મોકલી 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેથી અનિલ પટેલે પોલીસને જાણ કરી. જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વ્યક્તિ છે અને એમને જે વેપારી અનિલભાઈ છે એમના ધંધાની તથા પરિવારની વિગતો આપીને ધમકી આપેલ કે તમે 25 લાખની ખંડણીની માંગણી કરેલ. એની સાથે એણે એક SBIનો એકાઉન્ટ નંબર પણ આપેલ. આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એણે ધમકી આપેલ હતી, જે આધારે અનિલભાઈએ મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો.
પોલીસને આરોપીઓ બિહારમાં હોવાની જાણકારી મળતા મોરબી એસઓજી અને એલસીબીની ટીમ તાત્કાલિક બિહારના પશ્ચિમ ચંપારણ પહોંચી આરોપી કલીમુલ્લાની ધરપકડ કરી. તપાસ દરમિયાન બિહાર ખાતે ઘણા બધા આ પ્રકારના વ્યક્તિઓ લોટરી લકી ડ્રોમાં ગાડી જીતવાના, બાઇક જીતવાના, કોન બનેગા કરોડપતિ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નંબરની પસંદગી થયેલ તથા છોકરીઓ સાથે વાતચીત કરાવી લલચામણી તથા લોભામણી સ્કીમો, એટીએમ ફ્રોડ તથા અલગ અલગ ગેંગના સભ્યો બની વીઆઈપી કોલ્સ તેમજ વોટ્સએપ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કોલિંગ તથા મેસેજના આધારે રૂપિયા પડાવનારા રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું. અમરુલ્લા અંસારી તેમજ બિહાર પોલીસે પકડેલ કરીમુલ્લા અંસારી બંને ભાઈઓ છે ને આ બંને ભાઈ તેમજ બીજા અન્ય ગેંગના વ્યક્તિઓ મળીને એક એવું આખું નેટવર્ક ચલાવે છે જે આધાર ઉપર આ લોકો ગૂગલ એન્જિનમાં સર્ચ કરી વેપારીઓની ડિટેલ મેળવે છે ને એ કન્ફર્મ થયા પછી વેપારીઓને મોબાઈલ અથવા તો VOIP કોલ મારફતે ધમકી આપે છે. પકડાયેલ આરોપી કલીમુલ્લા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, જેથી કલીમુલ્લા ઉપર બિહારના મજલિયા પોલીસ સ્ટેશન ખાતે IT એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ આરોપી કલીમુલ્લા બિહાર પોલીસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કલીમુલ્લાના પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી અમદાવાદ ખાતે હોવાની માહિતી મળી, જેથી એક ટીમ તાત્કાલિક અમદાવાદ રવાના કરવામાં આવી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને પોકેટ કોપ એપ્લિકેશન મારફતે પોલીસે સર્ચ કરતા એક આરોપી અમરુલ્લા અંસારી અમદાવાદના નારોલથી મળી આવ્યો. આ આરોપી પણ બિહારના પશ્ચિમ ચંપારણનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. કે આ કોઈ બિશ્નોઈ ગેંગના વ્યક્તિઓ નથી, આ જે વ્યક્તિઓ છે એ આખું એક નેટવર્ક ચલાવે છે જે આધાર ઉપર વેપારીઓને ધમકી આપી એમની પાસેથી પૈસા પડાવવાનો ધંધો કરે છે ને અત્યાર સુધી એમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં બિહાર, પંજાબ તેમજ અલગ અલગ રાજ્યોમાં 46 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં આ લોકો સાથે તેમની ગેંગના અન્ય સાગરીતો પણ જોડાયેલા છે, જેમાં નહીં પકડાયેલ આરોપી મરમુલ્લા અંસારી, મિરાજ અંસારી અને અંશુકુમાર પટેલ આ તમામ આરોપીઓ પણ બિહારના જ રહેવાસી છે. ગૂગલ સર્ચ એન્જિન ઉપરથી વેપારીઓની તમામ માહિતી એકત્રિત કરીને તેમને ફોન કરીને ડરાવી લલચાવી ફોસલાવી તેમના બેંક એકાઉન્ટ નંબર અને એટીએમ કાર્ડની માહિતી મેળવતા અને તેમના બેંકમાં પોતાના નંબર લિંક કરાવી રૂપિયા પડાવતા હતા. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ રાજ્યમાં કુલ 46 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. મોરબી પોલીસની તપાસ સામે આવ્યું છે કે આમાંથી એક પણ આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલ નથી. આ લોકો ફક્ત આવા મોટા માથાઓના નામનો ઉપયોગ કરી પોતાનો આ પ્રકારનો ફ્રોડનો ધંધો ચલાવે છે. મોરબી પોલીસની તપાસમાં આ આરોપી વિરુદ્ધ વધુ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. રક્ષાબંધનના દિવસે બહેને જે ભાઈને રાખડી બાંધી તે જ ભાઈની સામાન્ય ઝઘડામાં બીજા જ દિવસે હત્યા કરી દેવામાં આવી. બે લોકોના સામાન્ય ઝઘડામાં ઉપરાણું લેનાર એક યુવકને જીવ ખોવાનો વારો આવ્યો. કોણ છે આ હત્યારો અને કેવી રીતે કરી હત્યા, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ છે પરેશભાઈ ઠાકોર, જેઓની લાંબી ઉંમરની પ્રાર્થના કરી બહેનોએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી. રાખડી બંધાવીને પરેશભાઈ ચાલીના નાકે ગયા, જ્યાં પરેશભાઈના મિત્ર દશરથભાઈને હિમાંશુ સાથે બબાલ થઈ. બે લોકો વચ્ચે થયેલી બબાલમાં પરેશભાઈએ મિત્ર દશરથનું ઉપરાણું લેતા રાત્રે હિમાંશુ અને તેના ઘરના લોકો બબાલ કરવા પહોંચ્યા, પણ આગેવાનોએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો અને સમાધાન થયું. પણ હિમાંશુએ હજુય પરેશ પર ખાર રાખી અને બીજા દિવસે તેની હત્યા કરી નાખી. મારો ભાઈ 12:30 વાગે બહાર આવતો હતો, ઘરથી બહાર આવતો હતો, ગેટે ગાડી પાર્ક કરી હતી, તો ત્યાંથી ગાડી લઈને આંટો ખાવા જતો હતો મારા છોકરાને લઈને. તો આંટો ખવડાવીને રિટર્ન આવ્યો અને ગાડી પાર્ક કરતો હતો, એમાં જે હિમાંશુ જયંતિભાઈ રાવત કરીને જે છોકરાનું નામ છે એણે પાછળથી આવીને સીધી ગળામાં પહેલો ઘા મારી દીધો, એ સ્ટેરિંગ આમ પકડી લીધું અને ઘા મારી દીધો. પછી સીધો ફરીને પછી એને સીધું પેટ પર, છાતી પર ઘણા ઘા માર્યા, ટોટલ 10 ઘા માર્યા છે એને. પરેશ તેના માતા પિતા અને ભાઈ ભાભી સાથે રહેતો, સામાન્ય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો,
ઝઘડાના બીજા દિવસે તેના ભત્રીજાને લઈ પરેશ ચાલીની બહાર નીકળ્યો હતો. ત્યાં જ પરેશને આ આરોપી હિમાંશુ જોઈ ગયો અને નાની ઉંમરના ભત્રીજા સામે જ એક બાદ એક છરીના દસેક ઘા મારી પરેશની જહેરમાં હત્યા કરી નાખી. સમજદાર બાળક તાત્કાલિક કાકાને બચાવવા ઘરના લોકોને બોલાવા ગયો. પરેશભાઈનો પરિવાર આવ્યો અને બૂમાબૂમ કરતા જ આરોપી તો ભાગી ગયો, પણ સારવાર દરમિયાન પરેશભાઈનું મોત નીપજ્યું, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. મૃતકનું નામ છે પરેશ મોહનજી ઠાકોર. આરોપી એની ચાલીમાં જ રહે છે. એનું નામ છે હિમાંશુ ઉર્ફે ભીમો. કે આગલે દિવસે 11 તારીખે લોકોને ચાલીની બહાર ગેટની બહાર ગાળાગાળી બાબતે ઝઘડો થયો હતો. અને જે મૃતક છે એને કીધું કે ભાઈ તમે અહીંયા કેમ ગાળાગાળી કરો છો, અને એને બલરામ કરીને એક વ્યક્તિ હતો તેની સાથે ઝઘડો થયો હતો. સામાન્ય બોલાચાલીમાં જ જુવાન દીકરાની નિર્મમ હત્યા કરી નાખતા પરેશના પરિવારજનો આઘાતમાં છે. હજુ તો તેના લગ્ન કરાવવાના ઓરતા આ પરિવારે જોયા હતા ત્યાં પરેશભાઈનું મૃત્યુ થતા જ આરોપીને પોલીસે અટકાયત કરતા તેને કડક સજા મળે તેવી માંગ કરાઈ રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમીશ સુખડિયા, News18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં 7 ઓગસ્ટના રોજ એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કેવી રીતના સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું, આરોપીઓને પકડવામાં આવ્યા એ જુઓ. સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ગેશ યાદવ નામના એક યુવક પર 7 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં દુર્ગેશ પર તલવાર જેવા હથિયારો વડે હુમલો કરાયો. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દુર્ગેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ દુર્ગેશનું સારવાર દરમિયાન મોત થયું. તેથી સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી અને હત્યાની ઘટનાના ગણતરીના દિવસોમાં જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. પોલીસે ધરપકડ કરેલા આરોપીના નામ મનીષ, સૂરજ અને સંદીપ હોવાનું સામે આવ્યું છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 7-8-2022ના રોજ રાત્રિના લગભગ 10 વાગ્યાના સુમારે મરણ જનાર દુર્ગેશભાઈ ઠાકુરને આરોપીઓ મનીષ ઝા, સૂરજ તથા સંદીપ ઉર્ફે ગડ્ડી નાઓએ તેમની અગાઉની અદાવતને ધ્યાને લઈ અને તેમના ઉપર હુમલો કરી અને ગંભીર ઇજા પહોંચાડેલી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દુર્ગેશની ગેંગના માણસો દ્વારા આરોપીઓની ગેંગના માણસને થોડા દિવસ પહેલા માર મારવામાં આવ્યો હતો અને આ બાબતની અદાવતમાં 3 આરોપીઓએ ભેગા થઈને દુર્ગેશની હત્યા કરી નાખી. પોલીસે હત્યામાં વપરાયેલ તલવાર કબજે કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા એક બુલેટ અને કાર પણ જપ્ત કરવામાં આવી છે. હત્યા કરવાનું મૂળ કારણ જે છે એમાં મરણ જનારના માણસોએ આરોપીઓ મનીષ અને તેમના મિત્ર છોટુને કંઈ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર મારેલો હતો અને એ બાબતે આ બંને વચ્ચે બોલાચાલીઓ થયેલી અને એના ભાગરૂપે હાલના મરણ જનાર દુર્ગેશને મૃત્યુ નિપજાવેલ છે. પકડાયેલા આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં મશ્કરી અને સામાન્ય ગાડી અથડામણને લઈને હત્યા કરવામાં આવી હતી કે પછી મરનાર વ્યક્તિ બીજી ગેંગના જવાનો હતો અને પોતાની ગેંગને જોખમ ઊભું થાય આ ઈરાદાથી હત્યા કરવામાં આવી અનેક શંકા પોલીસને લાગી રહી છે, જેથી પોલીસ આરોપીઓના રિમાન્ડ લઈને વધુ પૂછપરછ હાથ ધરશે. સુરતમાં સતત ગેંગ વોર અને આ પ્રકારની ઘટનાઓને લઈને હવે સામાન્ય બાબત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તપાસમાં હત્યાના ગુનામાં મોટા ખુલાસા થાય તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. કીર્તેશ પટેલ, News18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો દ્વારા વેપારી લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરોએ વેપારીનો જીવ લઈ લીધો. અમદાવાદમાં વ્યાજખોરોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો. તમારા ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ દ્રશ્યો જુઓ. એક વ્યક્તિ કોમ્પ્લેક્સની રેલિંગ પર બેઠો છે.
ત્યાં એકદમ જ એક વ્યક્તિ આવી અને તેને ફેંટ મારી અને 12 ફૂટ નીચે પાડે છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહે ધંધા માટે 4 વર્ષ પહેલા કાંચા ઉર્ફે મીર રાણા પાસેથી 1 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા। વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મીર રાણા વેપારી પાસે અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો। વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે કનુભાઈ અને રાજભા નામના વ્યક્તિ પાસેથી રેકરિંગથી 20,000 રૂપિયા વ્યાજ લીધા અને તેને 20,000 વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતા। હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેલી રીકરિંગથી લીધેલા રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ વેપારી અમિતભાઈને ધંધામાં મંદીના કારણે તેઓએ રાજભા અને કનુભાઈને રૂપિયા ચૂકવી ન શક્યા। તેવામાં અમિતભાઈ નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલિંગ પર બેઠા હતા, ત્યારે કાંચા ઉર્ફે મીર રાણાએ તેને રેલિંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલિંગથી 12 ફૂટ નીચે પાડી દીધા હતા। સમગ્ર મામલે અમિતભાઈની પત્ની દ્વારા નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। રોજબેન છે, એમના પતિ આજથી 4 વર્ષ પહેલા એક મહેશ ઉર્ફે કાંચા જોડેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને એ વ્યાજે લીધા પછી સમયસર એની ચૂકવણી કરતા નહોતા, એટલે એની ચૂકવણી કરવા માટે બીજા એક કનુભાઈ ગલચર છે અને બીજા રાજેશભાઈ પ્રજાપતિ, એમની પાસેથી 20,000 રૂપિયા લીધેલા હતા। ત્યારબાદ એ સમયસર ચૂકવણી કરી શકતા ના હોવાને કારણે ફરિયાદી અને જે આરોપી વચ્ચે થોડા ડિસ્પ્યુટ હતા। રેલિંગ પરથી ધક્કો મારનાર મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મીર રાણા પોલીસ પકડથી દૂર છે। અમિતભાઈને કાંચાએ રૂપિયા વ્યાજે આપ્યા હતા, જેના વ્યાજનું ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈ તેની દુકાનના માલિક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા નહીં આપી શકતા કનુભાઈ અને રાજભાએ કાંચાને અમિતભાઈની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભા ગળચરની ધરપકડ કરવામાં આવી છે, તો મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મીર રાણા ફરાર થઈ ચૂક્યો છે। ફરિયાદી જ્યારે રેલિંગ ઉપર બેઠા હતા ત્યારે આવી અચાનક આવી અને એક મોઢા ઉપર એક ફેટ મારી, જેના કારણે ફરિયાદીના પતિ નીચે પડી ગયા અને નીચે પડી ગયા એટલે પછી તેમને મોટી ઇન્જરી થઈ। આમાં જે મહેશ ઉર્ફે કાંચો છે, જે હાલમાં અત્યારે નાસ્તો પડતો છે, એના 5 ગુના છે। 307 બી દાખલ થયેલી છે, 302 બી દાખલ થયેલી છે અને રાયોટિંગના 2 ગુના છે। મુખ્ય આરોપી કાંચો ઉર્ફે મીર રાણા અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક નામચીન કુખ્યાત આરોપી છે। તેની ઉપર અમદાવાદના અમરાયવાડી ખોખરામાં હત્યાના પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। નિકોલ પોલીસે મીર રાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આગામી દિવસોમાં ક્યારે વ્યાજખોરોનો આતંક અટકશે તે જોવાનું રહેશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જો તમે બેંકમાં રોકડ રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા જાઓ છો તો આ સમાચાર તમારા માટે છે। બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરાવવા આવતા નાગરિકો પર વોચ રાખી છેતરપિંડી આચરતા ઠગબાજ પોલીસ ગ્રફ્તમાં આવી ગયા છે। શું છે આ ગડ્ડી ગેંગની મોડસ ઓપરેન્ડી એ જુઓ। બેંકમાં રૂપિયા જમા અને ઉપાડતી વખતે સાવધાન, બેંકની બહાર કોઈ તમારી વોચ રાખીને બેઠું છે। આજના કળયુગમાં ભેજાબાજ લોકો એવી એવી રીતની ઠગાઈ આચરી રહ્યા છે કે આ ઠગબાજ લોકોની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠે છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગયેલા અનિલકુમાર શર્મા નામના વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર અનિલભાઈ જ્યારે બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા ત્યારે 2 અજાણ્યા માણસો બેંકમાં અગાઉથી હાજર હતા અને આ સમયે અનિલને એક વ્યક્તિ વાતચીતમાં પોતાની જાળમાં ફસાવી લીધો અને ત્યારબાદ અનિલ પાસે રહેલા રોકડા 42,000 કાગળની ગડ્ડી સાથે બદલાવી દીધા। જો કે આ બંને ઠગબાજે અનિલ પાસેથી રૂપિયા બેંકમાં જમા કરાવવાનું કહીને લીધા હતા, પરંતુ ત્યારબાદ અને બેંકમાં રૂપિયા જમા કરાવ્યા ન હતા, તેથી અનિલે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા। આરોપીની શોધખોળ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન બાતમીના આધારે અનિલ કુમાર સાથે છેતરપિંડી કરનાર આરોપી કમલેશ ઉર્ફે રાજ અને અભિષેક યાદવની પોલીસે ધરપકડ કરી। પકડાયેલ કમલેશ નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પાંડેસરા, ખડોદરા, ઉમરા, બારડોલી, લિંબાયત અને ગોડદરા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે।
જો કે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ભૂતકાળમાં બનેલા ગુના ઉકેલાય તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે। આજના કલયુગમાં દરેક જગ્યા પરથી છેતરપિંડીના બનાવ બની રહ્યા છે અને આ છેતરપિંડીના બનાવ આરોપીઓ જે રીતના આચરતા હોય છે તે જોતા એવું લાગે છે કે આપણા દેશમાં ઠગબાજ લોકોની કોઈ જ કમી નથી। લોકો પેટે પાટા બાંધીને પોતાની મહેનતની કમાવેલી મૂડી ભેગા કરતા હોય છે, પરંતુ આવા ઠગબાજ અને ભેજાબાજ લોકો દ્વારા લોકોને છેતરી રૂપિયા લઈ પલાયન થઈ જાય છે અને કાનૂની છટકબારીનો ઉપયોગ કરીને સરળતાથી જેલમાંથી પણ છૂટી જાય છે। પોલીસ કર્મીઓ પણ ચર્ચા કરતા હોય છે, આવા ભેજાબાજ લોકોને સબક શીખડાવવા માટે સરકારે કાયદામાં અમુક સુધારા કરવાની જરૂર છે, જેથી આવા ભેજાબાજ લોકોની શાન ઠેકાણે આવે અને લોકોને ઠગવાનું બંધ કરે। આ પ્રકારના ગુના બન્યા હોય તો તેવા લોકોને સામેથી આવી ફરિયાદ કરવાની અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।